હવે આગળનો આપણો જે ટોપિક જે છે એ અલાઉદ્દીન ખિલજી ઉપર છે અલાઉદ્દીન એ મેં તમને આની પહેલાં કીધું હતું કે ઘણા બધા રિફોર્મ કરેલા હતા ઘણા બધા સુધારાઓ કરેલા હતા અમુક પ્રકારના માર્કેટ રિફોર્મ ફોર્મ એટલે કે બજાર સુધારા કરેલા હતા આ ઉપરાંત લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલને સુધારવા માટે પણ ઘણા બધા સુધારા કરેલા હતા એટલે મેં તમને કીધું કે ઇતિહાસની અંદર જે રાજાએ સારા સારા સુધારા કરેલા છે તો એને ખાસ યાદ રાખવામાં આવે છે એવાની અંદર ખાસ વાત કરીએ તો બલબન છે પછી આપણે જોયું હતું કે મોહમ્મદ બિન તુકલક છે અને પછી એની પછી એક રાજા આવે છે તો આ અલાઉદ્દીન ખિલજી છે આટલા એવા રાજાઓ છે કે જેણે મોટા મોટા સુધારા કરેલા છે જલાઉદ્દીન ખિલજી પછી જે આવેલો હતો એ અલાઉદ્દીન ખિલજી છે આ એનો છોકરો નથી આ એનો છોકરો નથી બરાબર અપાર્ટ ફ્રોમ ધ કંટ્રોલ ઓફ ધ માર્કેટ અલાઉદ્દીન ટુક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ ઇન ધ ફિલ્ડ ઓફ લેન્ડ રેવન્યુ એડમિનિસ્ટ્રેશન આજે અલાઉદ્દીન ખિલજીએ માર્કેટ રિફોર્મ કરેલા હતા એ તો ઘણી સાદી બુકમાં પણ આપેલું હોય છે પરંતુ સાથે સાથે લેન્ડ રેવન્યુ એડમિનિસ્ટ્રેશનમાં મોનાર્ક ઇન ધ સલ્તનત દિલ્હી સલ્તનતની અંદર પ્રથમ એ રાજા હતો વુ ઇન્સિસ્ટેડ ધેટ ઇન ધ દોઆબ દોઆબ નો ક્ષેત્ર છે ગંગા યમુના નો દોઆબ નો ક્ષેત્ર લેન્ડ રેવન્યુ વુડ બી એસેસ્ટ લેન્ડ રેવન્યુ જમીનનું જે મહેસૂલ જે છે એનું મૂલ્યાંકન ઓન ધ બેસિસ ઓફ મેઝરિંગ ધ લેન્ડ અંડર કલ્ટિવેશન કે ખેતી અંતર્ગત કેટલી જમીન જે છે ને એની માપણી કરી અને જે છે એ આ લેવામાં આવશે તો પહેલાં કઈ રીતે લેવામાં આવતું હતું તો પહેલાં તો જનરલી બધા રાજા પોતપોતાના પ્રમાણે લેતા હતા પરંતુ દિલ્હી સલ્તનતની વાત કરીએ તો જનરલી બધા રાજા જે છે એ તેત્રીસ ટકાની આજુબાજુમાં મહેસૂલ લેતા હતા લેન્ડ રેવન્યુ એટલે કે જમીન ગમે એવી હોય જમીનનો પ્રકાર ગમે એવો હોય ફળદ્રુપ હોય કે ફળદ્રુપ ના હોય એક પાક લેતા હોય બે પાક લેતા હોય ત્રણ પાક લેતા હોય ગમે એ કરતા હોય ગમે એટલી નાની જમીન હોય કે મોટી જમીન હોય તમારે જેટલું પણ ફસલ થાય એના તેત્રીસ ટકાની આજુબાજુનો જે અથવા ચોવીસ ટકાની આજુબાજુમાં જે નક્કી કરેલું હોય એ મહેસૂલ જે છે આપી દેવાનું પરંતુ જલાલ આ જે અલાઉદ્દીન જે છે એણે પહેલી વાર એવું નક્કી કર્યું ના આવી રીતે એટલે કે બધાને એક જ પ્રકારનું કર આપવાનું એવું નહીં પરંતુ લેન્ડ રેવન્યુ કઈ રીતે નક્કી કરવાનું પહેલાં જમીન જે છે ને એનું એસેસમેન્ટ કરવાનું એટલે કે મૂલ્યાંકન કરવાનું જમીન કેવી છે ફળદ્રુપ છે કે ફળદ્રુપ નથી જમીનમાં કેટલા પાક લેવામાં આવે છે એટલે કે એસેસમેન્ટ અને પછી જે છે કલ્ટિવેશન અંડર લેન્ડ જે મેજરિંગ એને માપવાનું માપણી કરવાનું કાર્ય બરાબર તો માપણી કરવાનું કાર્ય સૌ પ્રથમવાર કોણે કરેલું હતું દિલ્હી સલ્તનતની અંદર દિલ્હી સલ્તનતમાં આ કાર્ય જે છે એ કોણે કરેલું હતું તો એ કાર્ય કરેલું હતું અલાઉદ્દીન ખલજીએ આની પછી અકબર આવશે તો અકબરની અંદર પણ એક એક રત્ન હશે કયો ટોડરમલ ટોડરમલ જે છે એ પણ આ જ પ્રકારનું સુજાવ આપશે કે લેન્ડ રેવન્યુ જે છે જમીન મહેસૂલ એની માટે એસેસમેન્ટ કરવું પડશે અને મેઝરમેન્ટ કરવું પડશે કલ્ટિવેશન નું ચાણક્ય છે એને પણ આ જ પ્રકારની વસ્તુ કીધેલી હતી એટલે ટૂંકમાં કહેવાની વાત શું થઈ છે કે જે પણ ભણેલા ગણેલા હશે અથવા જે બુદ્ધિશાળી હશે જેને કંઈક થોડું ઘણું એડમિનિસ્ટ્રેશનમાં ખબર પડતી હશે એ બધે બધા જે છે એ આ એસેસમેન્ટ મેઝરમેન્ટ મેઝરમેન્ટ અંડર ધ લેન્ડ કલ્ટિવેશન એની ઉપર વધુ અને વધુ ફોકસ કરશે અને એના કારણે શું થશે એના કારણે લોકોની માટે પણ સારું રહેશે અને રાજ્યના ખજાના માટે પણ સારું રહેશે લોકો માટે કઈ રીતે સારું રહેશે જે નાના ખેડૂતો જે છે એની ઉપર વધુ બોજ આવશે નહીં અને રાજા માટે કઈ રીતે સારું આવશે કે મોટા જે ખેડૂતો કે જે પહેલા ટેક્સમાંથી માંથી બચી જતા હતા કે જેમને ઓછો ટેક્સ આપવો પડતો હતો એમની પાસેથી જે છે એ વધુ અને વધુ ટેક્સ જે છે 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 એ એમને મળી જશે ચાણક્ય અંદર એક વસ્તુ શું કે ટેક્સ કેટલો હોવો જોઈએ કર કેટલો હોવો જોઈએ તો ચાણક્ય એવું છે કે કર કેટલો હોવો જોઈએ તો કે મધમાખી દરેક ફૂલમાંથી જેટલો રસ લે છે ને એટલો એટલો ટેક્સ એટલો કર હોવો જોઈએ કારણ કે મધમાખી જે દરેક ફૂલમાંથી એક સરખો તે રસ લે છે બરાબર એક બુંદ અથવા બે બુંદ જેટલો લે છે એ એટલો રસ લે છે કે જેના કારણે ફૂલનું અસ્તિત્વ પણ ટકી રહે છે અને મધમાખીનો મધબૂડો જે છે એ પણ બની જાય છે અને એની અંદર પણ રસ જે છે એનો જે મધ જે છે એ બની જાય છે તો બસ આવી જ રીતે હોવું જોઈએ અત્યારે પણ ભારતની જે ટેક્સેશન સિસ્ટમ જોઈએ તો એના કારણે શું થાય અમુક વાર ટેક્સ જે છે એ અમુક વર્ગના લોકો ઉપર ખૂબ જ વધુ હોય જ્યારે અમુક વર્ગ ઉપર એકદમ ઝીરો હોય તો ચાણક્યએ એવું કીધું હતું આવું ન હોવું જોઈએ બધા જ ટેક્સ ટેક્સ ભલે ભલે ઓછો ઓછો લેવ પરંતુ વધુ સમુદાયને કવર કરો ફોર એક્ઝામ્પલ કે એક વ્યક્તિ પાસેથી દસ રૂપિયા ટેક્સ લેવો તો એ એક વ્યક્તિને થોડુંક અઘરું પડશે પરંતુ એની બદલે દસ વ્યક્તિ પાસેથી એક એક રૂપિયા ટેક્સ લેશો તો દસે વ્યક્તિ માટે સરખું રહેશે અને સરકારને તો રકમ એટલી જ આવે છે એટલે શું કરવું પડે ટેક્સ બેઝ જે છે ને ટેક્સ બેઝ એટલે કે કોની ઉપરથી તમે કર લ્યો છો એને વધારવો જોઈએ બરાબર તો અલાઉદ્દીન ખિલજી એની શરૂઆત કરેલી હતી આ એક કોન્સેપ્ટ છે આ મેં તમને અત્યાર સુધી જેટલા પણ point સમજાય એ તમે યાદ રાખજો કે ચાણક્ય વાળું તો એ quote જે છે એ પણ તમે લખી શકો કોઈ પણ જગ્યાએ લખવાનું આવેલું હોય તો ઓકે this implied that the rich and the powerful in the villages who had more land could not pass on their burden to the poor આની પહેલા શું થતું હતું આ અલાઉદ્દીન આ લેન્ડ રિફોર્મ કરે એની પહેલાં શું થતું હતું અમુક અમીર લોકો હતા રીચ હતા પાવરફુલ લોકો હતા તો એ લોકો શું કરતા હતા એમની પાસે ઘણી મોટી જમીન હતી ઘણી મોટી જમીન હતી પરંતુ એ એ જમીનને પોતે નતા ખેડતા એ ખેડવા માટે જે છે એ ગરીબ ખેડૂતોને આપી દેતા હતા તો ગરીબ ખેડૂતોને આપી દેતા હતા તો આના કારણે એ જે ટેક્સ જે છે ને એ ગરીબ ખેડૂતોએ ભરવો પડતો હતો પરંતુ અલાઉદ્દીનના આ રિફોર્મથી હવે એ ટેક્સ જે છે એ શિફ્ટ નહીં થઈ શકે એ એની ઉપર પાસ નહીં થઈ શકે ગરીબો ઉપર પાસ નહીં થઈ શકે હવે એ રીચ અને પાવરફુલ લોકોએ તે જે છે એ ટેક્સ ભરવો પડશે અલાઉદ્દીન વોન્ટેડ ધેટ લેન્ડ લોર્ડ ઓફ એન્ડ મુકદમ શુડ પે સેમ ટેક્સ એઝ અધર્સ અલાઉદ્દીન ખેરજી પહેલા જેટલા શાસકો આવેલા હતા એ બધાએ અમુક પ્રકારના પ્રિવિલેજીસ આપેલા હતા એટલે કે વિશેષ અધિકારો સ્પેશિયલ રાઇટ્સ આપેલા હતા કોને તો કે ખુડ્સ અને મુકદમને ખુડ્સ અને મુકદમ કોણ છે તો ખુટ્સ અને મુકદમ જે છે એ લેન્ડ લોર્ડ છે લેન્ડ લોર્ડ એટલે શું એટલે કે જમીનદારો જમીનદાર એટલે શું એટલે કે કોઈ બહુ મોટી જમીનના માલિક હોય અને ખુદ એની ઉપર ખેતી નો કરતા હોય પરંતુ એ ખેતી કરવા માટે નાના નાના ખેડૂતોને આપી દેતા હોય એને લેન્ડલોર્ડ કહેવાય એટલે કે જમીનદારો કહેવાય જે કોણ હતા ખુદ અને મુગદમ એકવાર યુપીએસસી માં પ્રશ્ન પૂછી ગયેલો હતો ખૂટ ઉપર કે ખૂટ શું છે તો ખૂટ જે છે અલાઉद्दीन ના સપૈયા જોવા મળતા લેન્ડલોર્ડ છે તો ખૂટ અને મુગદમ બંને યાદ રાખજો ઓકે તો મેં તમને કીધું કે ખિલજી પહેલાના જે લોકો હતા અલાઉદ્દીન ખિલજી પહેલાને એ ખૂટ અને મુગદમને સ્પેશિયલ રાઈટ્સ આપેલા હતા પ્રિવિલેજીસ આપેલા હતા કે તમારે જે છે એ અન્ય લોકો જે છે એની કરતાં ઓછો ટેક્સ ભરવાનો અથવા તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી પરંતુ અલાઉદ્દીન ખિલજીએ બધાયને સરખા કરીને કહે કે ના ના એવું કરવું નથી એવું તમારે કરવાની જરૂર નથી બધાએ એક સમાન ટેક્સ ભરવાનો હવે જો અહીંયા સાથે સાથે હું તમને કનેક્ટિંગ ધ ડોટ્સ અહીંયા હું તમને સાથે એ પોઈન્ટ પણ કહી દઉં કે અલાઉદ્દીને આવું કરેલું હતું શા માટે

અલાઉદ્દીન ખીલજી જે છે એ મોટો મહાત્વકાંક્ષી હતો એને વધુ અને વધુ ટેરેટરી વધુ અને વધુ જમીન વિસ્તાર પોતાના સામ્રાજ્યની અંદર જોતું હતું ટૂંકમાં સામ્રાજ્ય વિસ્તાર કરવો હતો તો હવે તમે વિચારો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે શું જોશે સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે મોટી આર્મી જોશે મોટી આર્મી લગાવી હશે તો એ તો પૈસા વધુ જોશે કેમ કારણ કે આર્મીને પગાર આપવો પડશે ખાવા પીવા માટે ખોરાકને એ બધું આપવું પડશે તો આ બધી માટે જે છે આર્મી સારી બનાવવા માટે પૈસા હોવા જરૂરી છે તો અલાઉદ્દીન શિરજીને વધુ અને વધુ પૈસા જોતા હતા તો વધુ અને વધુ પૈસા જોવા માટે એણે માર્કેટ રિફોર્મ કરેલા હતા લેન્ડ રેવન્યુ રિફોર્મ કરેલા હતા અને આ જે ખૂટ અને મુકદમ જે છે એને પોતાના જે પહેલાં જે ટેક્સ ભરવા માટેની વસ્તુ આપેલી હતી બરાબર એણે આ બધું એટલા માટે કરેલું હતું હેડ ટુ પે ટેક્સિસ ઓન મિલેટ મિલ્ક કેટલ્સ જો આ પણ એક અલાઉદ્દીન ખિલજી એક નવા પ્રકારનો ટેક્સ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરેલો મતલબ મતલબ શું થાય પશુ જે દુધારા પશુ હોય ને એની ઉપર પણ ટેક્સ નાખી દીધેલો કે કે ગાય ભેંસ દૂધ આપતા હોય તો એની ઉપર પણ બે ટકા ત્રણ ટકા અમુક પ્રકારનો ટેક્સ જે છે એ નાખી દીધેલો હતો આ ઉપરાંત હાઉસીસ ઘર ઉપર પણ જે ટેક્સ નાખી દીધેલો હતો અત્યારે પણ આપણે ઘરે જે છે એ ઘર વેરો આવે છે એ એ સમયે અલાઉદ્દીન ખિલજીએ નાખી દીધેલો હતો ઘર વેરો લાઇક ધ અધર્સ એન્ડ ફોરગો અધર ઇલીગલ સેસીસ વિચ વર્ક વિચ ધે વર ઇન ધ હેબિટ ઓફ રિયલાઇઝિંગ આ ઉપરાંત બીજા અમુક અમુક સેસ પણ લગાવી દીધેલા હતા સેસ એટલે શું કે જે ટેક્સ ઉપર પણ ટેક્સ લાગેલો હોય એને આપણે સેસ કહીએ તો ટેક્સ ઉપર પણ અલગ અલગ સેસ લગાવી દીધેલા હતા ટૂંકમાં અલાઉદ્દીન ખિલજીનું એડમિનિસ્ટ્રેશન પૂછાય છે અમુક વાર મેઇન્સની અંદર તો તમારે આ બધું લખવું પડે અથવા તો એક અલગ જ ટોપિક પૂછાય છે કે અલાઉદ્દીન ખિલજીએ કરેલા રિફોર્મ્સ સુધારા કયા કયા હતા એ વર્ણવ તો સુધારાની અંદર પહેલા પહેલા આપણે જોયું કે એણે નવા પ્રકારની માર્કેટની રચના કરેલી હતી માર્કેટ રિફોર્મની રચના કરેલી હતી પછી આપણે શું જોયું કે લેન્ડ રેવન્યુ સિસ્ટમ જે છે એની અંદર સુધારા કરેલા હતા લેન્ડ રેવન્યુ સિસ્ટમની અંદર આપણે જોયું કે એણે એસેસમેન્ટ મૂલ્યાંકન અને મેઝરમેન્ટ જે છે એની એની રજૂઆત કરેલી હતી પછી ખુશ અને મુકદમ કે જે લેન્ડલોર્ડ હતા કે જેને પ્રિવિલેજીસ મળતા હતા એ બધા રદ કરી નાખેલા હતા અને એમને પણ સેમ ટેક્સ સમાન સમાન કરના દાયરામાં લાવેલા હતા આ ઉપરાંત અન્ય જે નોબલ લોકો હતા ને નોબલ લોકો એને પણ અમુક પ્રકારના સ્પેશિયલ રાઇટ્સ ખાસ અધિકારો મળતા હતા એ બધા પણ અલાઉદ્દીન ખિલજીએ જે છે એ રદ કરી નાખેલા હતા મતલબ કે ટૂંકમાં બધા જ લોકો જે છે એના અધિકારો રદ કરી નાખેલા હતા એમને જે ગ્રાન્ટ એટલે કે પૈસા એ બધું આપવામાં આવતું હતું એ બધું રદ કરી નાખેલું હતું હવે જો સમજો આટલું તો તમને ખ્યાલ આવી ગયો છે આ ઉપરાંત અલાઉદ્દીન ખેલજી જે છે ને એણે અલગ અલગ પ્રકારની માર્કેટની રચના કરેલી હતી એનો મતલબ શું એનો મતલબ કે આ ખેતીવાડીની માર્કેટ આ વેપારીઓની માર્કેટ આ માત્ર અને માત્ર આર્મી સૈનિકોની માર્કેટ એવી રીતે અલગ અલગ પ્રકારની માર્કેટની રચના કરેલી હતી અત્યારે આપણે જેવી રીતે સુપર માર્કેટ જોઈએ છે તો સુપર માર્કેટ એટલે શું કે અથવા તો આપણે શોપિંગ મોલ શોપિંગ મોલ જોઈએ છે તો એમાં આપણે ગ્રોસરી ડિપાર્ટમેન્ટની અંદર જતા રહીએ તો બધી ગ્રોસરીની વસ્તુ મળી જાય વેજીટેબલમાં જતા રહીએ તો બધી તો એવી રીતે આને અલગ અલગ પ્રકારની માર્કેટની રચના એ સમયે કરેલી હતી બીજું બીજું આણે શું કરેલું હતું કે ભાવ નિયમન કરેલું હતું ભાવ નિયમન ભાવ નિયમનનો મતલબ શું કે બધી વસ્તુ જે છે ને બધી વસ્તુ એનો ભાવ નિર્ધારિત કરી નાખેલો હતો કે એક કિલો ચોખા તો એનો ભાવ આટલો જ હોવો જોઈએ એક કિલો ઘઉં એક કિલો શાકભાજી તો એનો ભાવ આટલો ભાવ જે છે એ નિયમન કરેલું આવું શા માટે કરેલું હતું આની પાછળનું કારણ એને એવું એની પાછળનું કારણ એવું હતું કે સૈનિકો જે છે એ વધુ અને વધુ પગારની ડિમાન્ડ કરતા હતા સૈનિકો વધુ અને વધુ હવે કોઈ પણ વ્યક્તિને વધુ પગાર શા માટે જોઈએ વધુ પગાર એટલા માટે જોઈએ જો માર્કેટની અંદર ભાવ વધારો હોય તો આપણે ઇકોનોમી અંદર સમજી ગયા છીએ શું સમજી ગયા છીએ કે જ્યારે લોકોના હાથમાં પૈસા વધુ આવશે ને ત્યારે જ ભાવ વધારો થશે જો લોકોના હાથમાં વધુ પૈસા આવે તો ભાવ વધારો થાય તો જો ભાવ વધારો આમ નામ ને સતત ચાલુ રહેશે તો લોકો વધુ અને વધુ પૈસા જે છે એ માંગણી શરૂ કરશે જેમ કે અત્યારે લાઈવ એક્ઝામ્પલથી સમજીએ તો અત્યારે પેટ્રોલનો ભાવ સો રૂપિયા છે તો પેટ્રોલનો ભાવ સો રૂપિયા છે એનો મતલબ શું તો મતલબ કે આપણે વધુ અને વધુ પૈસાની જરૂર પડશે પહેલા પહેલાં સાઈઠ રૂપિયાની અંદર પેટ્રોલ આવી જતું હતું તો હવે સો રૂપિયામાં આવે છે મતલબ કે આપણે ચાલીસ રૂપિયા જે છે એ વેસ્ટ જતા રહ્યા પહેલાં ચાલીસ રૂપિયા જે સેવિંગમાં જતા હતા એની બદલે જે ચાલીસ રૂપિયા જે છે એ કોની અંદર આવી ગયા પેટ્રોલની અંદર ઘૂસી ગયા એટલે શું થશે એટલે હવે આપણે વધુ અને વધુ પગારની જરૂર પડશે ચાલીસ રૂપિયા જે વધારાના ચાલીસ રૂપિયા જે છે એનું આપણે ક્યાંકથી અરેન્જમેન્ટ કરવું પડશે એની માટે આપણે પગાર વધારે હોવો જોઈએ એટલે બધા આર્મીના સૈનિકો ખિલજી પાસે વધુને વધુ પગારની માગણી કરતા હતા તો ખિલજીએ શું કર્યું માર્કેટ રિફોર્મ કરી નાખ્યા ભાવ નિયમન કરી નાખ્યું બધાના ભાવ જે છે એ ઘટાડી દીધા અને સ્ટ્રિક્ટ માર્કેટ રૂલ રજૂ કરના ખાને કહી દીધું કે જો કોઈ પણ વેપારી જો કોઈ પણ વેપારી જે છે એ ભાવમાં કોઈ ગરબડ ગોટાળા એવું કંઈ કરશે તો એને કડી સજા આપવામાં આવશે કડક સજા કેટલી કડક સજા આપશે એણે એવી સજાનું પણ પ્રાવધાન કર્યું કે જો કોઈ વેપારી જે છે એ ઓછું તોલ આપશે ઓછું તોલ એટલે કે કંઈ ગરબડ ગોટાળો કરશે એક કિલો એક કિલોના બદલે જે છે માત્ર નવસો ગ્રામ જ આપશે તો જેટલું ઓછું આપશે ને એટલા કિલો અથવા એટલા વજનના માંસનો ટુકડો એના શરીરમાંથી કાઢી લેવામાં આવશે એટલા કડક જે છે એ કાયદા બનાવી દીધા બરાબર એટલે એના કારણે શું થયું એક રીતે તો એની પાસે પૈસા જે છે એની ઇકોનોમી એના જે રિસોર્સિસ પૈસા જે છે આવવાનું શરૂ થઈ ગયું આ ઉપરાંત જે સૈનિકો હતા એને પણ માર્કેટ રિફોર્મ અને ભાવ નિયમન થવાથી ભાવ પ્રાઇઝ પ્રાઇઝ વેલ્યુએશન થવાથી શું થયું એમને પણ બધી વસ્તુ સસ્તામાં મળવાનું શરૂ થઈ ગયું ઓકે આટલી વસ્તુ ખ્યાલ આવી ઇન ધ પિક્ચર્સ ક્યુ લેંગ્વેજ ઓફ બારાની ધ ખુડ્સ એન્ડ બુકડમ્સ કુડ નોટ એફર્ડ ટુ રાઇડ ઓન રીચ કેપ્રિઝોન હોર્સીસ ઓર ક્યુ બીટલ લીવ્સ એન્ડ ધે બીકમ સો પુઅર ધેટ ધેર વાઇફ હેડ ટુ ગો એન્ડ વર્ક ઇટ ધ હાઉસિસ ઓફ મુસ્લિમ આપણે જોયું કે ખુદ અને મુકદમ જે હતા એ શું હતા એ લેન્ડલોર્ડ હતા પહેલાં જે છે એ વિલાસી જીવન જીવતા હતા એમને પૈસાની ને એ બધાની ઘી દૂધની નદીઓ વહેતી હતી કારણ કે પહેલાં તો એમને અધિકારો મળેલા હતા એટલે પૈસાની પરંતુ અલાઉદ્દીન ખિલજીએ તો એમની ઉપર પણ ટેક્સ નાખી દીધો એના કારણે આમની હાલત કથડી ગઈ કોની ખોટ અને મુગદમ બંનેની હાલત જે છે એ કથળી ગઈ એટલી કથળી ગઈ એટલી કથળી ગઈ કે એ લોકો જે છે એ ઊંચા ઘોડાની અંદર પણ સવારી કરી શકતા ન હતા અત્યારે આપણે કેમ કે કોઈ માની લો કે બીએમડબલ્યુ લઈને ફરે છે એનો મતલબ કે એ અમીર વ્યક્તિ હશે અથવા ફોર વ્હીલ લઈને ફરે છે તો પણ અમીર વ્યક્તિ હશે તો એ સમયે પણ ઊંચી ઓલાદના ઘોડા ઉપર ફરવું એ અમીરની નિશાની હતી તો હવે આ લોકો એની ઉપર ફરી શકતા ન હતા સોપારીના જે પાંદડા હોય બીટલ લિવ્સ સોપારી પણ ખાઈ શકતા ન હતા પહેલાના રાજાઓ તમને ખ્યાલ હશે પાન માવાનું એ બધું ખાતા હતા તો એ પણ એક રીતે લક્ઝરી ગણાતું હતું તો એ પણ હવે આમને એફોર્ડ કરી શકતા નતા હવે એમને પરવડી શકતું ન આ ઉપરાંત એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એમની જે પત્ની હતી એમની પત્ની એમને બીજાના ઘરે કામ કરવા જવું પડતું હતું કામ કરવા આપણે જેવી રીતે અત્યારે કામવાળી બાઈ રાખી હોય એવી રીતે એમને જવું પડતું હતું બરાબર હવે જો અહીંયા સમજો કે અલાઉદ્દીન ખેજીયા આવું કરીને એક તેરથી થી બે નિશાન મારેલા હતા કઈ રીતે બે નિશાન મારેલા હતા એ જોઈએ પહેલા તો આપણને ખબર પડી ગઈ કે એની પાસે પૈસા આવી ગયા બીજું બહુ મોટી આર્મી આવી ગઈ ત્રીજું સૈનિકો જે છે એને વધારે વધારે પગાર પગાર આપવો આપવો પડતો એ એ હવે સમજો હતા એમને જે છે એમને પહેલા પાવરફુલ હતા ઇકોનોમીની દ્રષ્ટિએ પાવરફુલ હતા પૈસાને એ બધું દર્શાવતા હતા તો હવે સમજો કે રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ રિવોલ્ટ કરશે બળવો કરશે તો એ બળવો કોણ કરશે બળવો કરવા માટે શેની જરૂર પડે પૈસાની જરૂર પડે તો જે વ્યક્તિ પાવરફુલ હશે જેની પાસે પૈસાની ને બધું હશે એ જ પાવર એ જ જે છે એ બળવો કરી શકશે એટલે એવું પણ બની શકતું હતું કે ખૂટ લોકો જે છે ને ખૂટ અને મુકદમ એ ભવિષ્યમાં બળવો પણ કરી શકતા હતા પરંતુ અલાઉદ્દીન ખિલજી આમની હાલત એકદમ કથડેલી કરી નાખેલી એમને જે છે એ રસ્તે લાવી દીધા એટલે હવે આ લોકો જે છે એ બળવો કરવાની શક્તિ પણ નહોતા ધરાવતા એટલે જે બળવાની જે

આ જે જમીન મહેસૂલ જે છે એ કલેક્શન રાજ્ય કરશે અને એનું મેજરમેન્ટ અને એનું એસેસમેન્ટ એ બધું કરવામાં આવશે પરંતુ આ બધું ક્યારે શક્ય હતું આ બધું ત્યારે જ શક્ય હતું જો ઓફિસર લોકલ ઓફિસર જે છે એ ઓનેસ્ટ એટલે કે ઈમાનદાર હોય તો કારણ કે જો માની લ્યો કે લોકલ ઓફિસર ઓનેસ્ટ તો એ મેઝરમેન્ટ જ્યાં માપણી કરવાની હશે જ્યાં એસેસમેન્ટ મૂલ્યાંકન કરવાનું હશે ત્યાં કરપ્શન કરી દેશે સો વીઘા થતી હશે તો દસ વીઘા જ કરી નાખશે નેવું વીઘા જ કરી નાખશે બરાબર તો એ લોકો પણ ઓનેસ્ટ હોવા જરૂરી હતા એટલે એને પણ ઓનેસ્ટ બનાવવા માટે જે છે એ અલાઉદ્દીન ખેરજીએ કડક સજાના પ્રાવધાન કરેલા હતા એટલે એ લોકો ઓટોમેટિક અનેસ્ટ થઈ ગયા હતા કે કડક સજા જે છે એ આપવામાં આવશે ઓકે હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન શું કીધેલો છે તો હવે જો અલાઉદ્દીન ખિલજી ઉપર સમજો અહીંયા હું તમને બીજું કહી દઉં કે અલાઉદ્દીન ખિલજીનું એડમિનિસ્ટ્રેશન પૂછે એના માર્કેટ રિફોર્મ પૂછે અથવા એના રિફોર્મ પૂછે તો અમારે હવે તમારી પાસે એટલો ડેટા એટલા પોઈન્ટ આવી ગયા છે સફિશિયન્ટ પોઈન્ટ પૂરતા પોઈન્ટ કે તમે બધી વસ્તુ જે છે એ લખી શકો બરાબર આન્સર પૂછાઈ જાય તો પણ પહેલો શું કહે છે વિધાન કે ખુદ સેટ મુકદમ રેવન્યુ કલેક્ટર ડ્યુરિંગ ધ ઓફ ખિલજી ઉદીન ખિલજીના સમયમાં અને શું હતા તો કે રેવન્યુ કલેક્ટર મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા હતા તો પહેલું વિધાન બીજું બિલકુલ ખોટું છે કારણ કે ખૂટ અને મુગદમ એ તો કોણ હતા એ તો લેન્ડલોર્ડ હતા જમીનદાર વ્યક્તિઓ હતા એ રેવન્યુ કલેક્ટર ઓફિસર હતા રેવન્યુ કલેક્શન તો ત્યારે ડાયરેક્ટ સ્ટેટ ઓફિસર સ્ટેટ રાજ્યના જે લોકલ ઓફિસર હતા એ કરતા હતા તો પહેલું વિધાન ખોટું બીજું શું કહે છે કે અલાઉદીન વોઝ ધ ફર્સ્ટ મોનાર્ક ઇન ધ સલ્તનત હુ ઇન્સિસ્ટેડ ધેટ ઇન દો આબ લેન્ડ રેવન્યુ વુડ બી અસેસ્ડ ઓન ધ બેસિસ ઓફ ધ વેઝર ધ લેન્ડ એટલે કે દોઆબના ક્ષેત્રમાં અલાઉદ્દીન ખેલજી પહેલો એવો વ્યક્તિ હતો કે લેન્ડ રેવન્યુ એસેસ કરી અને મેઝરમેન્ટ કરી અને લગાવવું જોઈએ તો બીજું વિધાન સાચું છે અને કરેક્ટ પૂછેલું છે તો શું આવશે ઓનલી ટુ આન્સર આવશે કયો ઓનલી ટુ એટલે કે બી આન્સર આવશે ઓકે ખ્યાલ આવ્યો આની અંદર કઈ ક્વેશ્ચન હોય તો પૂછો